પ્રદૂષણ નિયંત્રણ અને રોડ સેફટીના ઉદ્દેશ સાથે 7000 કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળેલ આધેડનું સુરતમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓરિસ્સાના વતની એવા 63 વર્ષીય સૈયદ ફૈઝાન અલી પોતાની યાત્રાના 46મા દિવસે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. તેઓ ઓરિસ્સાના કટરથી નીકળી દિલ્હી, જમ્મુ, અમૃતસર, જયપુર થઈ ગુજરાત પહોંચ્યા છે. હવે સુરતથી ભોપાલ જઈ પરત કટર ફરી ઠેર ઠેર લોકોને પોલ્યુશન કંટ્રોલ, રોડ સેફટી અને શાંતિ અર્થે માહિતગાર કરશે. चाचा आपका नाम? सैयद फैजान अली. कहाँ पे रहने का आपका? हम ओडिशा कटक कराने वाले. अच्छा, वहाँ से आप क्या मैसेज लेके निकले हैं? प्रदूषण, सड़क सुरक्षा और शांति, तीन मिशन है हमारा. चाचा अभी तक आपने कितना सफर तय किया हुआ? अब तक 5,000 से 5,100 किलोमीटर लगभग हो गया है. अच्छा, आप जहाँ से निकले हो इधर तक आपको सफर काटने में कोई दिक्कत हुई क्या? दिक्कत साइकिल का थोड़ा दिक्कत हो रहा है, बाकी कोई दिक्कत नहीं. गुजरात में बहुत सपोर्ट मिला मुझे, 108 एम्बुलेंस तरफ से बहुत सपोर्ट मिला है मुझे. पंजाब में भी अच्छा सपोर्ट मिला है, सब ठीक है. अभी से आप इधर से आप अभी आगे कहाँ? इधर से हम फिर सोनगढ़ होते हुए धुले, इंदौर, भोपाल, जबलपुर होते हुए उड़ीसा वापस हो जाएंगे. ये हमारा वापसी शुरू हो गया. अमृतसर तक हमारा डेस्टिनेशन था, वाघा बॉर्डर तक, वहाँ से अभी वापसी शुरू हो गया. कहाँ कहाँ जाके आए हो अभी? मैं कटक से हम आए, हम लखनऊ होते हुए दिल्ली, चंडीगढ़, जम्मू, अमृतसर, जयपुर, अजमेर, अहमदाबाद होते हुए यहाँ पहुँचे. और यहाँ से रिटर्न जाओगे? रिटर्न अमृतसर से रिटर्न शुरू हो गया ऑलरेडी. हमें रिटर्न में है हम अभी. ये आपको सोच कहाँ से आई? सोच हम कुछ करना है, वतन के लिए कुछ करना है, कुछ मैसेज पहुँचाना है लोगों को, वो बहुत ज़रूरी है. प्रदूषण खराब हो चुका है अभी, एनवायरमेंट, जो पर्यावरण जो बोलता है ना, खराब हो चुका है. तरह तरह लोगों को बीमारियां हो रहे हैं, इसके लिए लोगों को जागरूकता के लिए हम ये संदेश देने निकले हैं. चाचा आपकी उम्र कितनी है? 63 हो गया. और कितने दिनों से आप निकले और कितने दिन? अभी हमारा लगभग 52 डेज हो गया, 52 दिन हो गया, और लगभग 25 दिन बाकी है. और दिन कितना किलोमीटर आप काटते हैं? हमारा डेस्टिनेशन लेके फिर मैक्सिमम 140-150 कर लेते हैं. मारू नाम अशफाक. એક બે દિવસ પહેલા ફોન આવેલો ફૈયાઝભાઈ ને અબ્બાસભાઈ નો કે ભાઈ એક સૈયદ ફૈઝાન અલી છે તે ઓડિશાથી પ્રદૂષણ મુક્ત ભારત અને સેફ સડક સુરક્ષા તેના માટે નીકળેલા છે. તમને લાગ્યું અમારું ટ્રસ્ટ આવી અમને બી કામગીરી કર્યા જ કરે છે, તો અમને થયું કે સુરતમાં અમે આ મોકો લઈએ કે એમને સ્વાગત બી કરીએ. અને અમારે ત્યાં એમને બે દિવસ રોકીએ કે અમારે ત્યાં રોજ ટ્રસ્ટમાં 1500 માણસની વિઝિટ થાય છે, તો લોકો આવે અને એક નવું મેસેજ લઈને જાય. તમારા ટ્રસ્ટનું નામ શું છે? અમારા ટ્રસ્ટનું નામ ખાજા ગરીબ નવાજ વેલફેર ટ્રસ્ટ. આપણી ટ્રસ્ટ દ્વારા કયા કયા કામો કરવામાં આવે? ટ્રસ્ટ ના તો 2019 હજી પૂરું નથી થયું ને 70મો પ્રોગ્રામ 2019ના ટોટલ તો 300 પ્રોગ્રામ થઈ ગયા છે 5 વર્ષમાં. હવે ક્યાં ક્યાં તમને હું ગણાવું? મેડિકલ 22% ડિસ્કાઉન્ટ, તો આખા ભારતનો પહેલો મેડિકલ, સોનોગ્રાફી 300માં, લેબોરેટરી 1000-50% ડિસ્કાઉન્ટ, ઓપીડી શહેરના મોટા મોટા ડૉક્ટરો જેમની ફી 800-800 રૂપિયા છે તે અમારે ત્યાં 50 રૂપિયામાં, એવી MBBS ડૉક્ટર દવા સાથે 20 રૂપિયામાં, અને આખા શહેરમાં આખા વર્ષમાં અનગરક પ્રોગ્રામ, સીમી મેર
સિવિલ, અંધજન સારા, નારી સુરક્ષા, એટલે જે મોકો અમને જોઈએ પ્રોગ્રામ કરવાનું, લોકોની સેવા કરવાનું, એટલા પ્રોગ્રામ થાય છે કે તમે ગણી ના શકો. તમે હું મેસેજ આપવા માંગુ છું આ ચાચાજી મેસેજ લઈને નીકળ્યા એ બાબતે? આ પ્રદૂષણ મુક્તની તો આખી દુનિયામાં રાડો છે કે જેમ બને તેમ માણસ પોતે જ પોતાની રીતે આ ચાચાને ફિકર લઈ ગઈ આખા ભારત દેશમાં, કે એમને એમ લાગ્યું કે હું મેસેજ લઈને નીકળું તો હારો માણસ પોતાનું વિચારે કે મારાથી કેટલું પ્રદૂષણ ઓછું થઈ શકે છે. અને સેફ્ટી માટે જે હેલ્મેટ છે, સડક સુરક્ષા માટે જે હાદસા થાય છે તે પોતે જ પોતાનાથી શરૂ કરે તો આખું દેશ ઓટોમેટિક એના પર અમલ કરતો થઈ જશે.